नमस्कार मित्रों, ट्रिक गुजराती चैनल पर आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, आपणे सौ जाणीए छीए के आवकना दाखला, नॉन क्रिमिनल वगैरेनी मुदत जे पहला एक वर्षनी हती ते राज्य सरकार द्वारा त्रण वर्षनी करवामां आवेल छे। परंतु कोरोनानी आवी परिस्थितिमां नॉन क्रिमिनल अथवा तो आवकना दाखला कढावा जवू नुकसानकारक बनी शके छे, तो एवामां राज्य सरकार द्वारा एक महत्वपूर्ण निर्णय लेवामां आवे छे। तो आजे आपणे तेना विशे चर्चा करीशुं। ते पहेला जो आपणे चेनल पर नवा छो तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनलना विडियोना नोटिफिकेशन आपने मळता रहे। तो चालो शरू करीए आजनो आपणो टॉपिक। युवानो विद्यार्थीओ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આવક જાતિના દાખલાઓની મુદતમાં વધારો, એટલે કે આવક જાતિના દાખલા નોન ક્રિમિનલમાં મુદતમાં વધારો કરવામાં આવેલ છે, જેથી કરી કોરોનાની આ પરિસ્થિતિમાં યુવાનો અને વિદ્યાર્થીઓને મામલતદાર કચેરીના ધક્કા ન ખાવા પડે અને ભીડથી બચી શકાય, જેથી કરીને સંક્રમણને અટકાવી શકાય। તો આ અંગેની જાહેરાત માટે માનનીય મુખ્યમંત્રીશ્રીની ઓફિસના ऑफिशियल ट्विटर हेन्डल पर एक फोटो पोस्ट करवामां आवेल छे। ते उपरांत माननीय मुख्यमंत्री श्री विजयभाइ रूपाणी ना ऑफिशियल आईडी एटले के विजयभाइ रूपाणी बीजेपी ना ऑफिशियल पेज पर पण फोटो पोस्ट करवामां आवेल छे, तो आपणे ते जोईए। तो सीमो गुजरातना ऑफिशियल ट्विटर पर आ फोटो पोस्ट करवामां आवेल छे, जेमां जणાવેલ છે કે રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે मुख्यमंत्री श्री विजयभाइ रूपाणीनो महत्वपूर्ण निर्णय। SEBC ओबीसी वर्ग माटेना जातिना प्रमाणपत्र दाखलानी मुदत एक वर्ष सुधी वधारी आपवामां आवी छे, जेमां आगळ वधु जणાવેલ છે। तो तेमां जोईए, जे युवाओना आवा दाखला प्रमाणपत्रनी मुदत 31 मार्च 2020 એ પૂરી થાય છે, તે દાખલાઓ હવે 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવામાં આવશે। એટલે કે જે વિદ્યાર્થીઓ, યુવાનોના નોન ક્રિમિનલ આવકના દાખલા 31 માર્ચ 2020 એ પૂરા થતા હતા, તે દાખલાની મુદત 31 માર્ચ 2021 સુધી વધારી આપવામાં આવેલ છે। ત્યારબાદ આગળ જણાવેલ છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ પ્રમાણપત્રની જેની મુદત 31 માર્ચ 2020 એ પૂરી થતી હોય, તે પણ એક વર્ષ એટલે કે 31/3/2021 સુધી વધારી આપવામાં આવી છે। આગળ જોઈએ કે ઓબીસી માટેના નોન ક્રિમિનલ પ્રમાણપત્રોની સમય મર્યાદા 31/3/2020 એ પૂર્ણ થતી હોય, તે આપોઆપ 31/3/2021 સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે, અને આ મુદત વધારવા માટે મામલતદાર કચેરી કે કોઈ સક્ષમ સત્તાધિકાર સમક્ષ જવાની કે ઓનલાઈન અરજી કરવાની જરૂર રહેશે નહીં, તે આપોઆપ આપની મુદત એક વર્ષ માટેની વધી જશે। તો આમ આવકના દાખલા ઉપરાંત ઓબીસી માટેના નોન ક્રિમિનલ પ્રમાણપત્રોની સમય મર્યાદા વધુ એક વર્ષ માટે વધારી આપવામાં આવેલ છે। તો આ ઉપરાંત આપણે આગળ બીજું એક ટ્વીટ જોઈએ, જેમાં પણ આ જણાવેલ છે કે રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। SEBC ઓબીસી વર્ગ માટેના જાતિ પ્રમાણપત્ર દાખલાઓની મુદત એક વર્ષ સુધી વધારી આપવામાં આવી, જે યુવાઓના દાખલા પ્રમાણપત્રની મુદત 31 માર્ચ 2020 રોજ પૂરી થાય છે, તે દાખલાઓ હવે 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવામાં આવશે। ઉપરાંત ઓબીસી માટેના નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવકના દાખલાની સમય મર્યાદા 3 વર્ષની હોય છે, તેથી નોન ક્રિમિનલ પ્રમાણપત્રોની સમય મર્યાદા 31 માર્ચ 2020 રોજ પૂર્ણ થતી હોય, તે આપોઆપ 31 માર્ચ 2021 સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવામાં આવેલ છે, અને આવી મુદત વધારવા માટે કોઈ પણ મામલતદાર કચેરી કે કોઈ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઈન અરજી કરવાની જરૂર નથી, જે અહીં સ્પષ્ટપણે જણાવેલ છે। તો આ તમામ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાર્થી મિત્રો અને યુવાનો માટે એક મહત્વના ન્યૂઝ કહી શકાય છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી રહેજો। જય હિન્દ, વંદે માતરમ।